subscribe now and press the bell icon. Never miss an update. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 ની અંદર આજે નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. પ્રકરણ નંબર 7, જગ અને મગ. જી હા વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે ગુંજાસની વાત કરવાની છે. ગુંજાસ એટલે શું? તો કે તે આપણે હમણાં આગળ ભણીએ. તે પહેલા આપણે એ જાણી લઈએ કે આપણે આગળના લેક્ચર્સમાં શું ચર્ચા કરી હતી. તો કે ગયા લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 6, ભંગાર વેચનાર, પૂર્ણ કર્યું હતું. તો કે આ પ્રકરણમાં આપણે શું શું શીખ્યા હતા તે એક વખત ઝડપથી જોઈ લઈએ. ભંગાર વેચનાર પ્રકરણની અંદર આપણે વજન ના એકમોની ચર્ચા કરી, વજન આધારિત દાખલાઓની ચર્ચા કરી, આ ઉપરાંત કિંમતની પણ ચર્ચા કરી. બરાબર, વજનના બે એકમો કિલોગ્રામ અને ગ્રામની ચર્ચા કરી અને રૂપિયા પૈસાની પણ આપણે નાણાંની પણ ચર્ચા કરી. આ પ્રકરણની અંદર આપણે બોક્સવાળા ગુણાકાર પણ શીખ્યા અને મોટા ભાગે ત્રિરાશીની મદદથી આપણે ઘણા દાખલાઓ કર્યા. બરાબર, આ ઉપરાંત આપણે નફો નુકસાન વિશે પણ માહિતી મેળવી, જેમ કે વસ્તુ તમે ઓછી કિંમતે ખરીદો અને વધારે કિંમતમાં વેચો તો તમને નુકસાન જાય, અને તમે જે કિંમતે વસ્તુ ખરીદો છો તેના કરતા વધારે કિંમતે તમે વસ્તુ વેચો છો તો તમને નફો થાય છે, આ પણ શીખ્યા. અને પસ્તી ભંગારવાળાની દુકાને કઈ કઈ વસ્તુ કેટલા કિલોગ્રામ વેચીએ તો કેટલા પૈસા મળે તે જોયું. આ ઉપરાંત આપણે કેટલાક વ્યવહારિક દાખલાઓ પણ કર્યા, જેમ કે એક મહિનામાં આટલા રૂપિયા કમાય તો આટલા મહિનામાં કેટલા કમાય, એક દિવસમાં આટલા તો આટલા દિવસમાં કેટલા. તો ટૂંકમાં આપણે પૈસાના આધારે વધારે પ્રમાણમાં માહિતી મેળવી, ત્રિરાશી આપણે જોઈ અને આપણે ચોકડી ગુણાકાર વિશે પણ માહિતી મેળવી અને બોક્સવાળા ગુણાકાર વિશે પણ માહિતી મેળવી. આ ઉપરાંત આપણે નોટોની સંખ્યા ગણતા પણ શીખ્યા હતા કે ભાઈ કેટલા રૂપિયાની કેટલી નોટ હોય તો કેટલા રૂપિયા થાય. આ બધી માહિતી આપણે આ પ્રકરણની અંદર મેળવી ગયા. બરાબર, હવે આજના આ પ્રકરણની અંદર જગ અને મગમાં આપણે ગુંજાસની ચર્ચા કરવાની છે. તો કે ગુંજાસ એટલે શું? તો કે પહેલા આપણે તેની વ્યાખ્યા જોઈએ. જે તે પાત્રની પોતાનામાં પ્રવાહી સમાવી શકવાની ક્ષમતાને જે તે પાત્રની ગુંજાસ કહેવાય છે. ગુંજાસને ઇંગ્લિશમાં કહેવાય છે કેપેસિટી. કેપેસિટી એટલે ક્ષમતા. આપણે કહીએ ને કે ભાઈ તમારી કેટલી કેપેસિટી છે રમવાની, તો કે 3 કલાક. તો 3 કલાક તમે રમી શકો, એનાથી વધારે રમો તો તમે થાકી જાઓ, તમારે બેસી જવું પડે. તો ગુંજાસ એટલે ઇંગ્લિશમાં તેને કહેવાય છે કેપેસિટી. પણ આ એકમનો ઉપયોગ પ્રવાહીના માપન માટે થાય છે. બરાબર છે, કોઈ પણ તમે વાસણ લ્યો, તપેલી લ્યો, તો એ તપેલીની અંદર કેટલું દૂધ સમાશે? તો કે 2 લિટર. 2 લિટરથી વધારે દૂધ તમે તેમાં ભરશો તો તે નીચે ઢોળાઈ જશે, તપેલીમાં સમાશે નહીં. તો આમ 2 લિટર એ તપેલીની ગુંજાસ થઈ, તપેલીની કેપેસિટી થઈ કે ભાઈ 2 લિટર જ દૂધ સમાવી શકે. ગ્લાસ છે તો એમાં અમુક મિલીલીટર જ પાણી સમાઈ શકે. બરાબર, જેમ કે 200 મિલીલીટર કે 300 મિલીલીટર, એનાથી વધારે તમે પાણી નાખો, ગ્લાસ આખો ભરાઈ ગયા બાદ તમે પાણી નાખો તો શું થાય? તો કે તે છલકાઈને બહાર નીકળી જાય. તો ગ્લાસની જેટલી ગુંજાસ હશે, ગ્લાસની જેટલી કેપેસિટી હશે, તેટલું જ પાણી ગ્લાસની અંદર સમાઈ શકશે. તો જે તે પાત્રની, પાત્ર એટલે વાસણ, જે તે વાસણની પોતાનામાં પ્રવાહી, પ્રવાહી એટલે દૂધ, પાણી, તેલ, ઘી, બરાબર, શરબત, કોઈ પણ પ્રવાહી પ્રકારની જે વસ્તુ હોય તે વસ્તુ, જે તે પાત્રની, જે તે વાસણની પોતાનામાં પ્રવાહી સમાવી શકવાની ક્ષમતાને, એટલે કે પોતાનામાં તે જેટલું પ્રવાહી સમાવી શકે તે ક્ષમતાને તે પાત્રની ગુંજાસ કહેવાય. હવે દરેક પાત્રની ગુંજાસ અલગ અલગ હોય છે, કારણ કે દરેક પાત્રની સાઈઝ અને આકાર અલગ અલગ હોય છે. દરેક પાત્ર નાનું મોટું હોય છે, નાનું હોય તો તેની ગુંજાસ નાની હોય, મોટું હોય તો ગુંજાસ મોટી હોય. જેમ કે એક ટ્રકની ગુંજાસ જે છે એક બેરલની ગુંજાસ કરતા વધારે હોય છે. બરાબર છે, તો આવી રીતે
कोई पण पात्र जे छे तेनी पोतानामां प्रवाही समावी शकवानी क्षमताने जे ते पात्रनी गुंजास कहे छे। त्यार पछी तो के गुंजासना एकमो नीचे मुजब आपेला छे। गुंजासना बे एकमो छे विद्यार्थी मित्रों, एक तो छे लीटर अने बीजू छे मिलीलीटर। लीटर जे छे ते गुंजासनो मोटो एकम छे अने मिलीलीटर जे छे ते गुंजासनो नानो एकम छे। ज्यारे कोई पात्र मोटू होय तो तेनी गुंजास लीटर मां होय અને જ્યારે કોઈ પાત્ર નાનું હોય તો તેની ગુંજાસ મિલીલીટરમાં હોય, બરાબર। ત્યાર પછી આપણે જોઈએ તો કે 1 લીટર બરાબર 1000 મિલી। જુઓ 1000 મિલી ભેગા થાય ત્યારે 1 લીટર બને। 1000 મિલી પાણી ભેગું થાય તો તેને 1000 મિલી ના કહેવાય, તો પછી તેને 1 લીટર કહેવાય। જ્યાં સુધી 1000 ન થયું હોય ત્યાં સુધી મિલીલીટરમાં દર્શાવવાનું, પણ 1000 થઈ જાય પછી લીટર। જેમ કે ग्लास नी अंदर पानी मिलीलीटर में आपणे दर्शाविए, कारण के ग्लास में 1 लीटर पानी ना समय तेमा 200 थी 300 मिलीलीटर ज पानी समय जेवड़ो ग्लास, बराबर। तो एवी रीते 1000 मिली बराबर 1 लीटर थाय, 2000 मिली बराबर 2 लीटर थाय, 3000 मिली बराबर 3 लीटर थाय, 4000 मिली बराबर एवी रीते 4 लीटर थाय, 1500 मिली बराबर तो के 1 लीटर अने 500 मिली ऊपर, बराबर। तो आवी रीते आ रूपांतर थाय। હવે આપણે શું કરવાનું છે તો કે જુદી જુદી રીતે સરવાળા કરીને 1 લીટર બનાવવાનું છે। તો 1 લીટર બનાવવા માટે આપણે સરવાળો કેટલો હોવો જોઈએ તો કે 1000। આપણે જોયું એ મુજબ કે ભાઈ 1 લીટર બરાબર 1000 મિલી, તો 1 લીટર બનાવવા માટે સરવાળો આપણને મળવો જોઈએ 1000। તો 1000 સરવાળો આપણે જુદી જુદી રીતે કરવાનું છે, બરાબર। અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે, વચ્ચે 1 લીટર લખેલું છે ને બધી બાજુ મિલીમાં સરવાળો દર્શાવેલો છે। તો સૌથી પહેલા આપણે ઉપરથી શરૂઆત કરીએ। 250 મિલી તો આપેલા જ છે, તો 1000 માંથી 250 બાદ કરી નાખો તો 750 વધે। હવે અહીંયા આપણે બે અંકો એવી રીતે લખવાના કે જેથી 750 થાય। ચાલો પહેલો અંક હું લખી નાખું 250। તો આ ઉપરના 250 અને નીચેના 250 મળીને કેટલા થયા, 500 થઈ ગયા। હવે કેટલા ઘટે 1000 માં, તો કે 500, તો વચ્ચેના ખાનામાં આવશે 500। જો હવે તમારે શું કરવાનું તો કે વિડિયો જોતા જોતા બુક બાજુમાં લઈને બેસવાની અને તમારે અહીંયા ચેક કરતું જવાનું। હવે તમારે 250 વત્તા 500 વત્તા 250 કરી જોવાના, 1 લીટર એટલે કે 1000 મિલી થાય છે, તો આપણું આ જવાબ સાચો। હવે અહીંયા જોઈએ તો કે અહીંયા 200 મિલી તો આપણને આપેલા જ છે, આપણે 200 મિલી આપેલા છે। 1000 માંથી 200 કાઢી નાખીએ તો 800, ઘટે કેટલા 800, અને આપણી પાસે એક જ ખાનું છે તો સીધા 800 મૂકી દેશું। બે ખાના હોત તો આપણે 400 400 મૂકો, પણ એક જ ખાનું છે તો સીધે સીધા મૂકી દેશું આપણે 800। 800 મિલી વત્તા 200 મિલી બરાબર 1 લીટર એટલે કે 1000 મિલી। ત્યાર પછી આપણે જોશું અહીંયા, અહીંયા 3 ખાના ખાલી આપેલા છે, આપણે આપણી રીતે 1000 કરવાના છે। તો અહીંયા તમે કોઈ પણ રીતે કરી શકો, 500 વત્તા 200 વત્તા 300 પણ લઈ શકો, 500 વત્તા 400 વત્તા 100 પણ લઈ શકો, 600 વત્તા 200 વત્તા 200 પણ લઈ શકો, 800 વત્તા 100 વત્તા 100 પણ લઈ શકો। તમે કોઈ પણ રીતે અહીંયા સરવાળો કરી શકો છો। આપણે કરશું 200 વત્તા 200 એટલે 400 વત્તા 400 800, પણ સોરી અહીંયા રોંગ લખાઈ ગયું છે, અહીંયા 600 આવશે। 200 ને 200 400 અને 400 ને 600 1000 થશે। અહીંયા આપણે લખશું 400 નહીં લખીએ, પણ શું લખશું, 600 લખશું, બરાબર છે। ત્યાર પછી આપણે નીચે જોશું તો કે 100 પછી 300 વત્તા 300 વત્તા 300, બરાબર। 100 આપેલા છે એટલે 1000 માંથી 100 કાઢી નાખીએ તો 900 થાય, બરાબર। હવે આપણે 900 કરવાના, તો 3 તેરી 9 તો 300 300 300 3 વખત લઈએ તો 900 થાય, બરાબર। ત્યાર પછી આપણે જોઈએ તો કે 2 ખાના આપેલા છે, તો 2 ખાના આપેલા હોય તો આપણે 500 વત્તા 500 જ કરાય, કારણ કે તે જ આપણને સરળ પડે, બરાબર છે। તો અહીંયા 2 ખાના આપેલા છે તો આપણે કર્યું 500 વત્તા 500, અને નીચે પણ આપણને આપેલું છે 500 વત્તા 500। તો આવી રીતે 1000 મિલી
આપણે અલગ અલગ રીતે જોયા, તો તમે કોઈ પણ રીતે આવી રીતે 1000 મિલી બનાવી શકો। ત્યાર પછી આપણે ચર્ચા કરીએ, હવે આપણે જોવાનું છે નીચે આપેલ વસ્તુઓના માપન માટે યોગ્ય એકમ લખો। આપણે યોગ્ય એકમ લખવાનો છે કે વસ્તુ મિલીલીટરમાં મપાશે કે મીટરમાં। તો મેં તમને વાત કરી જ હતી, પાત્ર કે પેકેટ કોઈ પણ વસ્તુ નાની હોય તો મિલીલીટર, મોટી હોય તો લીટર, બરાબર। તો ચાલો જોઈએ પહેલું, કપમાં પાણી। હવે કપ તો નાનો હોય, 1 લિટર પાણી તો કપમાં સમાઈ ના શકે, બરાબર। તેથી અહીંયા કપનું માપન થશે મિલીલીટરમાં। ત્યાર પછી પાણીની ટાંકીમાં પાણી, તેનું માપન થશે લિટરમાં। ત્યાર પછી ચમચીમાં કફ સિરપ, તેનું માપન થશે મિલીલીટરમાં। ત્યાર પછી દૂધના પેકેટમાં દૂધ, તેનું માપન થશે લિટરમાં। ત્યાર પછી પેકેટમાં શેમ્પૂ, તેનું માપન થશે મિલીલીટરમાં, કારણ કે શેમ્પૂનું પેકેટ નાનું હોય છે, ચમચી પણ નાની હોય છે, તેથી તે બંને આવશે મિલીલીટરમાં। ત્યાર પછી ઇન્જેક્શનમાં દવા, તો ઇન્જેક્શનમાં દવા તો સાવ ઓછી જ હોય છે, બરાબર, તો તે પણ આવશે મિલીલીટરમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જગ અને મગ વિશે પ્રાથમિક માહિતી મેળવી। શું શું જોયું આપણે? તો કે ગુંજાસની વ્યાખ્યા શીખ્યા। શું થાય ગુંજાસની વ્યાખ્યા? તો કે જે તે પાત્રની પોતાનામાં પ્રવાહી સમાવી શકવાની ક્ષમતાને ગુંજાસ કહે છે। ગુંજાસના 2 એકમો છે, લિટર અને મિલીલીટર, જેમાં લિટર મોટો એકમ અને મિલીલીટર નાનો એકમ। ત્યાર પછી તો કે આપણે 1 લિટર બરાબર 1000 મિલી થાય, તો આવી રીતે 2 લિટર બરાબર, 3 લિટર બરાબર, 4 લિટર બરાબર કેટલા થાય તે પણ તમે ગુણાકાર કરીને જાણી શકો। અને જુદી જુદી રીતે આપણે 1 લિટર કરતા શીખ્યા, એટલે કે 1000 મિલી જેટલો સરવાળો કરતા શીખ્યા। ત્યાર પછી તો કે કેટલીક વસ્તુઓ જે છે તેમાં શું કેટલું સમય, એટલે કે મિલીલીટરમાં સમય કે લિટરમાં સમય, તે જોયા। જેમાં કપમાં પાણી મિલીલીટરમાં, પાણીની ટાંકીમાં પાણી લિટરમાં, કફ સિરપ મિલીલીટરમાં, દૂધના પેકેટમાં દૂધ લિટરમાં, પેકેટમાં શેમ્પૂ મિલીલીટરમાં, ઇન્જેક્શનમાં દવા મિલીલીટરમાં, આવી રીતે આપણે આ જોયું। વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરની અંદર આપણે ગુંજાસના સરવાળા બાદબાકી કરશું અને અન્ય કેટલાક જોડકા અને ખાલી સ્થાન પૂર્ણ કરો તેના દ્વારા ગુંજાસ વિશે વ્યવસ્થિત માહિતી મેળવીશું, બરાબર। તો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ, ફરી મળીશું નવી માહિતી સાથે આવતા લેક્ચરમાં। થેન્ક યુ।